નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિષય ગુજરાતી, તેમાં પેપરમાં વિભાગ સી વ્યાકરણ કેવી રીતે લખવું તેની સમજ આજે આપણે મેળવીશું. તો વિભાગ સી વ્યાકરણ તેની પેપર સ્કીમ આજે આપણે સમજીશું. સૌથી પહેલાં બોર્ડની પરીક્ષાની અંદર જો વાત કરીએ આપણે, તો બોર્ડની પરીક્ષાની અંદર અહીંયા જે 20 મુદ્દાઓ આપ્યા છે વ્યાકરણના, આ 20 મુદ્દાઓ એક એક માર્ક્સમાં પૂછાતા હોય છે. એટલે વિભાગ સી છે વ્યાકરણનો, એ 20 ગુણનો હોય છે. હવે આ 20 મુદ્દાઓ છે, આ 20 મુદ્દાઓની અંદર જોડણી, ધ્વનિ શ્રેણી, સંધિ, સમાસ, સંજ્ઞાના પ્રકાર, વિશેષણના પ્રકાર, ક્રિયા વિશેષણના પ્રકાર, કર્તરી અને કર્મણી વાક્યરચના, ભાવે અને પ્રેરક વાક્યરચના, અલંકાર ઓળખાવો, પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ, જોડણી ભેદે અર્થ ભેદના શબ્દો, છંદ ઓળખાવો, છંદનું ઉદાહરણ, બંધારણ. તો આ વ્યાકરણના આવા 20 મુદ્દાઓ અહીંયા આપણે સમક્ષ આપ્યા છે, એમાંથી બોર્ડની અંદર પેપર પૂછી શકાય. પણ કેટલાક પ્રશ્નો એવા છે, અહીંયા આપ્યું છે કે વ્યાકરણ વિભાગના કુલ 8 ગુણના પ્રશ્નો છે, એ વિકલ્પો સાથે કે હેતુ લક્ષી પ્રકારના પૂછવાના રહેશે. એટલે એમાંથી કેટલાક પ્રશ્નો છે એ વિકલ્પ સ્વરૂપે, એમસીક્યુ સ્વરૂપે પણ પૂછી શકાય. હવે આપણે ક્રમશઃ અત્યારે જે આપણી પરીક્ષાઓ આવવાની છે એની અંદર આપણે જે કોર્સ ચલાવ્યો છે એ કોર્સમાંથી જે પ્રમાણે પેપર સ્કીમ આવવાની છે એ પ્રમાણે આપણે અત્યારે રિવિઝન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોયું કે ધ્વનિ શ્રેણી આવશે. તમને જે પેપર સ્કીમ લખાવી છે એ પેપર સ્કીમની અંદર તમે જોઈ શકો છો કે એમાં સૌથી પહેલાં તો ધ્વનિ શ્રેણી. તો ધ્વનિ શ્રેણીની અંદર પેપરની અંદર તમને માત્ર શબ્દો આપ્યા હશે, આવી રીતના શબ્દો આપ્યા હશે. આ શબ્દોની ધ્વનિ શ્રેણી તમારે આ રીતે છૂટી પાડવાની રહેશે. એટલે જે શબ્દો આપ્યા છે એ શબ્દોની ધ્વનિ શ્રેણી પ્રોપર તમારે વ્યવસ્થિત જે નિયમો સમજાવ્યા છે એ નિયમો પ્રમાણે તમારે એને છૂટી પાડવાની રહેશે. કોઈ એક શબ્દો આપ્યા હશે, એક માર્ક્સની અંદર આ ધ્વનિ શ્રેણી પૂછાશે. પ્રશ્ન એવો હોય કે છૂટા પાડેલા શબ્દોના વર્ણ કે સ્વર વ્યંજન છૂટા પાડો, એવી રીતે પણ પૂછી શકાય. તો હવે શબ્દ આપ્યો છે કે વૈષ્ણવજન, તો વ વત્તા ઐ વત્તા શ વત્તા ણ વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા જ વત્તા અ વત્તા ન વત્તા અ, છેલ્લે અ આવતો હોય તો અ, ન આવતો હોય તો નહીં. પણ આ રીતે આખી સંપૂર્ણ ધ્વનિ શ્રેણી તમારે લખવાની છે. પેપરની અંદર ઘણી વખત આપણે વિદ્યાર્થીઓ એવું કરીએ છીએ કે માત્ર જવાબ લખીએ છીએ. પ્રશ્નની અંદર આગળ તમને સૂચના આપી છે, ફરીવાર હું યાદ કરાવું કે જ્યારે પ્રશ્ન લખો છો ત્યારે તમે પ્રશ્ન ન લખો અને માત્ર ઉત્તર લખો તો ચાલે. પણ જ્યારે વિભાગ સીની અંદર વ્યાકરણ લખીએ છીએ ત્યારે તમારે એનો પ્રશ્ન અવશ્ય લખવો પડશે, ચોક્કસ અને જરૂર અને કમ્પલસરી એનો પ્રશ્ન પણ તમારે સાથે લખવાનો છે. દાખલા તરીકે એવો પ્રશ્ન આપ્યો હોય કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ શ્રેણી છૂટી પાડો, અને પ્રશ્ન આપ્યો હોય વૈષ્ણવજન અથવા તો દુર્લભ અથવા તો ગૌરીવ્રત, આવા 3 શબ્દો આપ્યા છે, તો પછી આપણે સીધું એની ધ્વનિ શ્રેણી છૂટી નથી પાડવાની, પણ એ શબ્દ લખવાનો છે. કે દાખલા તરીકે દુર્લભ એ આપણે શબ્દ લખ્યો,
ए शब्द लख्या पछी एनी सामे डेश करी अने द वत्ता उ वत्ता र वत्ता ल वत्ता अ वत्ता भ वत्ता अ आ आखी शब्दनी आ आखो जवाब आपणे लखवानो रहेशे तो एनु प्रॉपर मार्किंग आपणने प्राप्त થઈ શકે. તો એ રીતે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોયા છે. પણ આ સિવાયના પણ જે શબ્દો તમારા અભ્યાસક્રમના તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે તમને જ્યાંથી પણ મળે, એવું જરૂરી નથી ટેક્સ્ટ બુકમાં આપેલા હોય પણ આપણું ધ્યાન ના હોય એવા શબ્દો પાઠની અંદર રહેલા છે. આ વૈષ્ણવજન, સૂર્યાસ્ત, નિસ્બત, ગૌરીવત, ગર્ધબુદ્ધિ, વિભાવરી, ઔદ્યોગિક, ઇન્દ્રજાળ, આ બધા શબ્દો તમારા ટેક્સ્ટ બુકની અંદર પાઠની અંદર આપ્યા છે. તમારે એની જે ધ્વનિ શ્રેણી છે તમારે તમારી જાતે છૂટી પાડવાની છે. અથવા તો તમને એવું જ્યાંથી પણ મટીરિયલ્સ મળે તો એ દરેક મટીરિયલ્સને ભેગું કરી તમારે પાઠવાઇઝ આ ધ્વનિ શ્રેણી તમે એની ભેગી કરી શકો તો એ તમારા માટે બોર્ડની પરીક્ષા માટે પણ સારું રહેશે. તો સૌથી પહેલાં તો એ વસ્તુ કહેવાની કે વ્યાકરણની અંદર પ્રશ્ન લખો છો એની સાથે સાથે જવાબ પણ લખવાનો છે. વિભાવરી એવો પ્રશ્ન આપ્યો હોય તો વ વત્તા ઈ વત્તા ભ વત્તા આ, હવે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે જે વ્યંજન લખો છો એ વ્યંજનને ખોડો લખવાનો છે. ગ લખો છો તો ગની નીચે આમ ખોડો કરવાનો છે, એટલો ગ આવી રીતે લખવાનો નથી. એટલે જ્યારે પણ એનું પણ માર્કિંગ ગણાશે. એટલે જ્યારે આપણે સ્વર સંધિ છૂટી પાડીએ છીએ, વ્યંજન સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે, ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ છીએ ત્યારે જે પણ વ્યંજનો છે એટલે કે કક્કો જે તમે ગુજરાતીની અંદર શીખ્યા છો ક ખ ગ, તો એને હંમેશા ખોડો લખવાનો છે. એની અંદર સ્વર ભળે ત્યારે એ આખો વ્યંજન બને છે. એટલે જ્યારે પણ તમે આ લખો છો ધ્વનિ શ્રેણી ત્યારે એની સંધિ છૂટી પાડતી વખતે, ધ્વનિ છૂટી પાડતી વખતે એ વ્યંજન છે એ ખોડો લખવાનો છે. તમે ઘણા બધા ઉદાહરણની અંદર જોયું છે તો એ ખોડો લખવાનો અર્થ એ છે કે એ વ્યંજન છે અને એની અંદર સ્વર ભળે છે ત્યારે એ આખો વ્યંજન પૂરો થાય છે. ગ એ ખોડો લખ્યા પછી એમાં અ ભળે છે પછી એ ગ બને છે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને પ્રશ્નનો જવાબ લખો ત્યારે પ્રશ્ન અને જવાબ એ બંને તમારે સાથે લખવાના છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે સંધિ. એવું પણ પૂછાય કે સંધિ છોડો, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો, એવો પ્રશ્ન પણ હોય. અને એવો પ્રશ્ન પણ હોય કે નીચે આપેલા શબ્દોની અથવા તો સંધિની શબ્દ બનાવો. તો સંધિ છોડો, આ સંધિ છોડો અને આ સંધિ જોડો, નીચે આપેલ શબ્દોની સંધિ જોડો અથવા નીચેની સંધિમાં શબ્દ જોડો. તો એ રીતના પ્રશ્નો પૂછાય ત્યારે તમારે એનો જવાબ અને પ્રશ્ન બંને લખવાના છે. દાખલા તરીકે પ્રશ્ન નીચે આપેલી સંધિ છોડો, શબ્દોની સંધિ છોડો એવો હોય તો માત્ર પ્રશ્નની અંદર પરિણામ, પરમાર્થ, સ્વચ્છ, સજ્જન, દ્રષ્ટિ, કૃષ્ણ આવા શબ્દો આપ્યા છે તો તમારે એ શબ્દ પણ લખવાનો છે અને એની સાથે લખવાનું છે કે પરી વત્તા નામ, પરમાર્થ, પરમ વત્તા અર્થ, તો પરમાર્થ, એવું આખો તમારે પ્રશ્ન અને જવાબ બંને લખવાનો છે. સ્વચ્છ, સ્વચ્છ એવું લખી અને ડેશ કરી સુ વત્તા અચ્છ એવું તમારે લખવાનું રહેશે. સજ્જન, તો સત વત્તા જન, તો એ રીતની આખી જોડણી સંધિ તમારે લખવાની રહેશે. અહીંયા પણ તમે જોયું હશે કે જે વ્યંજન છે એ ખોડો છે, તો ક છે એ ક ખોડો, શ ખોડો. તો જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે પણ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો સૃષ્ટિ, સૃજ વત્તા તી, તો આ રીતે તમે સંધિ છોડેલી છોડવાની છે જે શબ્દો આપ્યા છે એને. હવે
नीचे आपेला शब्दों की संधि जोड़ो तो अहीं तमने प्रश्ननी अंदर आ बाजुनो विभाग आप्यो होय के वन वत्ता अधिकारी संधि जोड़ो तो वनाधिकारी तो अहीं पण प्रश्न लखवानो छे अने एनी सामे डेश करीने जवाब लखवानो छे। भजन वत्ता आनंद एवो प्रश्न होय હવે એની સંધિ જોડો તો ભજન આનંદ એવું તમારે આ પણ લખવાનું છે અને આ પણ લખવાનું છે એટલે ટૂંકમાં તમારે આ રીતે આખો પ્રશ્નનો જવાબ લખવાનો છે। રવિ વત્તા ઇન્દ્ર એવો પ્રશ્ન હોય તો તમારે માત્ર રવિન્દ્ર એવું નથી લખી કાઢવાનું પણ આખો આ પ્રશ્ન રવિ વત્તા ઇન્દ્ર ડેશ કરીને રવિન્દ્ર એવું તમારે આખું લખવાનું રહેશે। ઉપનિષદ એવો પ્રશ્ન હોય કે નીચે આપેલા આ શબ્દની સંધિ જોડો તો ઉપનિષદ તો ઉપનિષદ લખશો ત્યાર પછી ડેશ કરીને ઉપ વત્તા નિષદ લખી ઉપનિષદ એવું તમારે આખો જવાબ લખવાનો રહેશે। તો સંધિ છોડો અને સંધિ જોડો એમાં પણ તમારે આખો પ્રશ્ન અને જવાબ સાથે જ લખવાનો રહેશે। ત્યાર પછી આવે છે સમાસ તો સમાસની અંદર પણ તમે જોયું હશે કે આ રીતે શબ્દો જ આપ્યા હશે તમારે શબ્દનો વિગ્રહ કરવાનો છે કે દાખલા તરીકે રંગ ગંધ એવો શબ્દ આપ્યો હોય તો રંગ અને ગંધ એવું લખી અને પછી તમારે લખવાનું છે કે દ્વંદ્વ સમાસ રહેણી કરણી તો રહેણી અને કરણી એવું લખી અને પછી તમારે એની અંદર લખવાનું છે કે દ્વંદ્વ સમાસ તો સંધિ સમાસનો વિગ્રહ કરી અને પછી તમારે એનો જવાબ લખવાનો છે। માત્ર રહેણી કેણી તો દ્વંદ્વ સમાસ એવું લખવાનું નથી। રામાયણ મહાભારત દ્વંદ્વ સમાસ તો રામાયણ અને મહાભારત એવું લખી અને પછી દ્વંદ્વ સમાસ અહીંયા પણ તમારે રામાયણ મહાભારત લખવાનું છે એનો વિગ્રહ કરવાનો છે અને ત્યાર પછી એનો સમાસનો પ્રકાર તમારે લખવાનો રહેશે। એવી જ રીતે દ્વિગુ સમાસ છે તો અષ્ટભુજા તો એનો વિગ્રહ કરવાનો છે કે આઠ ભુજા એટલે કે દ્વિગુ સમાસ નવરાત્રિ નવ રાત્રિનો સમૂહ તો દશાનન દસ મસ્તકવાળો અને ત્યાર પછી લખવાનું છે કે દ્વંદ્વ દ્વિગુ સમાસ નવરાત્રિ નવરાત્રિનો સમૂહ દ્વિગુ સમાસ પંચશીલ તો પાંચ શિલા અથવા તો પાંચ ધાતુ એને દ્વિગુ સમાસ તો આ રીતે તમારે એ લખવાનું છે। ત્યાર પછી આપણે એવો પણ તત્પુરુષ સમાસ હોય તો એનો પણ વિગ્રહ કરવાનો છે કે મરણ શરણ તો કે મરણને શરણ એવો વિગ્રહ કરી અને તત્પુરુષ સમાસ એવું નામ સમાસનો પ્રકાર લખવાનો છે। રિક્ષા ભાડું તો કે રિક્ષાનું ભાડું એવું સમાસ વિગ્રહ કરવાનો છે અને પ્રકાર લખવાનો છે તત્પુરુષ। સૂર્યાસ્ત સૂર્યનો અસ્ત થવું અને ત્યાર પછી લખવાનું છે તત્પુરુષ સમાસ તો આ રીતે જે સમાસ આપ્યા છે એ સમાસની અંદર પણ તમારે એનો પ્રકાર લખવાનો છે અને પછી એનો વિગ્રહ કરવાનો છે અથવા તો વિગ્રહ કરી અને એનો પ્રકાર લખવાનો છે અને પ્રશ્ન પણ સાથે લખવાનો રહેશે। એવી રીતે ઉપપદ સમાસ છે એનો પણ વિગ્રહ કરવાનો। મધ્યમ પદ લોપી સમાસ છે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી એવું આખો વિગ્રહ કરી અને પછી એનો પ્રકાર તમારે લખવાનો રહેશે। કર્મધારાય સમાસ છે તો આ દરેક સમાસનો જે પ્રશ્ન આવશે તો સમાસના પ્રશ્નની અંદર તમારે તેનો વિગ્રહ પણ કરવાનો છે અને તેનો પ્રકાર પણ લખવાનો રહેશે। ત્યાર પછી આવશે ક્રિયા વિશેષણ તો ક્રિયા વિશેષણની અંદર શબ્દ નહીં હોય એક વાક્ય હશે અને આ વાક્યની અંદર રહેલું જે ક્રિયા વિશેષણ છે એ તમારે ઓળખવાનું છે। કેટલીક વાર એનો પ્રકાર પણ પૂછાય ક્રિયા વિશેષણના પ્રકાર તો એ પણ આપણે જણાવવાનું રહે। દાખલા તરીકે એવો પ્રશ્ન હોય કે અમે એક જ મકાનમાં ઉપર નીચે રહીએ છીએ તો અહીંયા રહીએ એ ક્રિયાપદ છે પણ આગળ આપણે જોયું કે ક્રિયાની વિશેષતા બતાવે તેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ
तो केवी रीते रहे छे? तो के ऊपर नीचे। तो आ ऊपर नीचे छे ए क्रिया विशेषण छे, પણ એનો પ્રકાર તમારે લખવાનો છે। સ્થાન દર્શાવે છે ઉપર અને નીચે, તો એ રીતે તમારે સ્થાનવાચક ક્રિયા વિશેષણ એ તમારે લખવાની રહેશે। એવી જ રીતે અહીંયા હવે તો એની અટક પણ બદલાઈ ગઈ, તો હવે સમયવાચક છે। આજ દર્દીઓને આજકાલ બે જ શબ્દો અચૂક પડે છે, કાને અચૂક પડે છે વાયરલ ઇન્ફેક્શન, તો આજકાલ સમયવાચક છે। પત્ર લેખનની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી, ચોક્કસ પ્રમાણ છે। છત્રી ઉપર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીવડ્યો, તો ખરેખર એ ક્રિયા વિશેષણ છે, એનો પ્રકાર લખવાનો। અમે એના ખેતરમાં જવા ઉપડ્યા, ઉપડ્યા એ ક્રિયા દર્શાવે છે, પણ ખેતરમાં તો સ્થળવાચક ક્રિયા વિશેષણ। તો આ રીતે કોઈ વાક્ય આપ્યું છે અને એ વાક્યમાંથી તમારે એ શબ્દો શોધવાના છે કે જે ક્રિયા વિશેષણ દર્શાવે છે। ક્રિયા વિશેષણ કોને કહેવાય? કે ક્રિયાના અર્થમાં વધારો કરતા હોય, ક્રિયાનો ચોક્કસ નિર્દેશ કરતા હોય, ક્યાં, ક્યારે, કેવી રીતે, શું કામ, આવા જે પ્રશ્નો છે ક્રિયા માટેના, કે કેવી રીતે ગયા, ક્યાં ગયા, ક્યારે ગયા, શા માટે ગયા, તો એના જવાબમાં જે મળે એ ક્રિયા વિશેષણ છે। તો ક્રિયા વિશેષણ આ રીતે વાક્યમાં પૂછાયું છે, એની અંદરથી તમારે ક્રિયા તમને ખ્યાલ આવે એટલે એની આગળ કે પાછળ વિશેષણ, ક્રિયાની વિશેષતા દર્શાવતા શબ્દો આપ્યા હોય એ શબ્દોને તમારે ક્રિયા વિશેષણ તરીકે લખવાના છે અને એનો પ્રકાર લખવાનો છે। ત્યાર પછી આવશે પ્રત્યય। અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ અત્યારે જે 8મી તારીખ પછીની આપણી સ્કૂલની જે પરીક્ષા છે, એ સ્કૂલ પરીક્ષાની અંદર જે કોર્સ આપણે લીધો છે વ્યાકરણનો, એની વાત કરી રહ્યા છીએ। બોર્ડના પ્રશ્નની કે બોર્ડની અંદર પૂછાતી પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાવાના છે વિભાગ સી આખો 20 માર્ક્સનો, એની ચર્ચા આપણે નથી કરતા, પણ અત્યારે આપણે આપણી પરીક્ષા જે છે એ પરીક્ષાની અંદર આવતા જે મુદ્દાઓ છે એટલા જ મુદ્દાઓ આપણે ધ્યાનમાં લીધા છે। તો પ્રત્યય વિશે વાત કરીએ, તો પ્રત્યયની અંદર પણ એવું લખ્યું હશે સૂચના કે નીચે આપેલા શબ્દોમાંથી પ્રત્યય અલગ તારવો અથવા તો પ્રત્યય ઓળખાવો। તો અપહરણ એવો શબ્દ લખ્યો હશે, તો ત્યાર પછી તમારે એ પ્રશ્ન પણ લખવાનો છે અને એની સામે લખવાનું છે અપ પૂર્વ પ્રત્યય, એક આખો પ્રશ્ન લખવાનો છે, અપગમન અથવા તો અપહરણ એવો આખો પ્રશ્ન લખી એની સામે ડેશ કરી અપ એવું લખી અને પૂર્વ પ્રત્યય એવું તમારે લખવાનું રહેશે। એવી રીતે આ બધા શબ્દો છે, આ સિવાયના શબ્દો પણ તમારા પાઠ્યપુસ્તકમાં છે, તો એ વાંચવાના ચોપડી જેટલી વાંચશો એમાંથી આ બધા અલગ અલગ પાઠવાઇઝ કવિતાવાઇઝ તમે શબ્દો પૂર્વ પ્રત્યય પર પ્રત્યયવાળા તારવી શકો છો। અનાદર, તો અનાદર, અનંત, અનિષ્ટ, અનિચ્છા, તો એની અંદર અન પૂર્વ પ્રત્યય રહેલો છે। સંતાપ, સંગમ, સંયોગ વગેરેમાં સમ પૂર્વ પ્રત્યય રહેલો છે। ઉદ્ગમ, ઉદ્ભવમાં ઉદ પૂર્વ પ્રત્યય રહેલો છે। તો આવી રીતે જે પૂર્વ પ્રત્યયો આપણે શીખી ગયા છીએ એ પૂર્વ પ્રત્યયો વિશે આપણે લખવાનું છે। ત્યાર પછી એવી જ રીતે પરપ્રત્યય પણ હોય એ જ પ્રશ્નની અંદર, તો પૂજનીય, રમણીય, ઈચ્છનીય, સ્મરણીય, તો એની અંદર પાછળ પ્રત્યય લાગેલા છે, કયા પ્રત્યય લાગેલા છે, તો કે અનીય પ્રત્યય લાગેલો છે આ બધાની પાછળ। પૂજ એ મૂળ શબ્દ છે અને અનીય એની પાછળ લાગેલો પરપ્રત્યય છે, એટલે પૂજનીય એવો શબ્દ બને છે। તો અહીંયા પણ આ આખો શબ્દ લખવાનો છે, અનીય એવું પ્રત્યય છે, તો એ કયો પ્રકાર છે, તો કે પરપ્રત્યય, એવું આખું આપણે લખવાનું છે। ધનિક, વૈજ્ઞાનિક, નૈયાતિક, નૈયાનિક, સામાજિક, તો એની અંદર ડેશ કરી ઈક પ્રત્યય કયો, તો કે પરપ્રત્યય,
એવી રીતે તમારે લખવાનું છે. એવી રીતે વાર્ષિક શારીરિકમાં એક પ્રત્યય, ગુરુત્વ મનુષ્યત્વ, ઉચ્ચત્વ મત્વ પ્રત્યય, ગુરુતા સ્વતંત્રતા નમ્રતામાં તા પ્રત્યય, લઘુતામાં તા પ્રત્યય, રાજકીય રાષ્ટ્રીયમાં એ પ્રત્યય. તો એ રીતે આપણે પ્રત્યયો લખવાના છે. ત્યાર પછી આ શબ્દ, આ તમારી સ્ક્રીન પર છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો એક વાક્ય આપ્યું છે અને એ વાક્યની સામે તમારે એનો એક શબ્દ લખવાનો છે. તો અહીંયા પણ તમારે આખો પ્રશ્ન લખવાનો છે અને એની સામે જવાબ પણ લખવાનો છે. એકલું ગાવ, વાયરલ, આગિયા, ઘણા પેપરોમાં એવા લખ્યા છે. આગળની પેપરો જે ચેક કર્યા એની અંદર જે તમે જે પ્રકારે પેપરો લખ્યા છે એના આધારે આપણે આ રિવિઝન કરીએ છીએ. અને એના આધારે હું તમને સમજાવું છું કે આ પ્રમાણેનું જ રિવિઝન હોવું જોઈએ, જવાબ હોવા જોઈએ. તો તમારે અહીંયા શબ્દ સમૂહનો આખો શબ્દ સમૂહ લખવાનો છે, વાક્ય લખવાનું છે અને ઇઝ ઇક્વલ ટુ બરાબરની નિશાની કરી અને તમારે એ શબ્દ લખવાનો છે કે અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયો કરતો હોય તેઓ પતંગ્યો. તો આગિયા પછી ડેશ કરીને આગિયા તમે મોટા અક્ષરથી લખો અથવા અંડરલાઈન કરીને લખો તો ચાલશે. આદર સહિત એવું આખું વાક્ય લખી ઇઝ ઇક્વલ ટુ ગૌરવપૂર્વક. આલિંગનમાં લેવું બરાબર ભેટવું. આસો મહિનાની પૂનમ તો શરદ પૂનમ. તો આખું શબ્દ લખી, વાક્ય લખી અને પછી એનો શબ્દ લખવાનો છે. શબ્દ સમૂહની અંદર પણ તમારે આ રીતે શબ્દ સમૂહ, પ્રશ્ન અને જવાબ બંને સાથે લખવાના છે. આ સિવાય પણ પરીક્ષાની અંદર, આ પરીક્ષાની અંદર જોડણી પૂછાય તો એમાં પણ તમારે સાચી જોડણી પણ લખવાની છે અને પ્રશ્ન અને એની સામે સાચી જોડણી. સમાનાર્થી શબ્દોની અંદર પણ સમાનાર્થી શબ્દ એટલો એનો જવાબ નથી લખવાનો, બંને લખવાના છે. જે પ્રશ્ન પૂછાયો છે સમાનાર્થી એ પણ અને એની સામે એનો જવાબ પણ. વિરોધી શબ્દની અંદર પણ જે શબ્દ પૂછાયો છે એ અને ક્રોસની નિશાની કરીને એનો જે જવાબ છે એ જવાબ. તળપદા શબ્દ પૂછાય તો તળપદા શબ્દની અંદર પણ પ્રશ્નની અંદર જે તળપદો શબ્દ પૂછાયો છે એ તળપદો શબ્દ અને એની સામે એનો જવાબ. તો એ રીતે આ આખું તમારે પ્રશ્નના જવાબો સાથે લખવાનું છે. એ સિવાયના બાકીના જે વિભાગ એ અને બીમાં જોયા તો એની અંદર તમે માત્ર નંબર સાચો લખી અને એ પ્રશ્નનો જવાબ લખશો તો ચાલશે. પણ વ્યાકરણની અંદર કમ્પલસરી તમારે પ્રશ્ન અને એની સામે એનો જવાબ લખવો જોઈએ જેથી કરીને પ્રોપર ખ્યાલ આવે. કારણ કે વિભાગ સી ની અંદર 20 મુદ્દાઓ આપ્યા છે. એ 20 મુદ્દાઓના તમે માત્ર જવાબ જ લખો તો ક્યાં કોણ સમાસ છે, કોણ વિશેષણ છે, કોણ ક્રિયા વિશેષણ છે, આ બધું જ મિક્સ થઈ જાય જ્યારે પેપર જોતા હોઈએ ત્યારે. પણ એની સામે જો તમે પ્રશ્ન લખ્યો હોય તો એની અંદર ક્લિયારિટી રહે. અને વ્યાકરણની અંદર પણ દરેક પ્રશ્ન તમે લખો છો ત્યારે દરેક નવા પ્રશ્નની વચ્ચે એક કે બે લાઈન છોડી અને પછી તમારે બીજો વિભાગ, બીજો પ્રશ્ન લખવો પડે. એટલે કે ધ્વનિ શ્રેણી લખ્યું તો એમાં એ જવાબ લખ્યા પછી એક લીટી બે લીટી છોડી અને પછી તમારે સંધિ લખવું પડે. સંધિનો જવાબ લખ્યા પછી એક કે બે લીટી છોડી અને પછી પાછો સંજ્ઞાનો પ્રકાર કે વિશેષણનો પ્રકાર લખવો પડે. તો આ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે અને વ્યવસ્થિત માર્ગદર્શનથી લખીએ તો આપણને સારા માર્ક્સ પ્રાપ્ત થાય. આભાર.